પાટણ ધારપુર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા પ્રથમ વર્ષના એક વિદ્યાર્થીને અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીના વાલી કેટલાક માણસો સાથે હોસ્ટેલમાં આવી રાત્રિ દરમિયાન અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને અભદ્ર ભાષામાં ધમકી આપી ધમકાવવામાં આવ્યા હોવાની ઘટના મામલે આવતા વિદ્યાર્થીઓ દ્વારા હોસ્ટેલમાં સુરક્ષા ઊભી કરવા તેમજ દાદાગીરીની ઘટના મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે મેડિકલ કોલેજના ડીનની ઓફિસની બહાર ભારે હોબાળો કરવામાં આવ્યો હતો। ડીન દ્વારા વિદ્યાર્થીઓની માંગ મુજબ તાત્કાલિક ઘટના મામલે તપાસ કરવા એક કમિટીની રચના કરવામાં આવી હતી। તેમજ સુરક્ષાની બાબતમાં બેદરકારી દાખવનાર હોસ્ટેલના સિક્યુરિટી સુપરવાઇઝર અને ગાર્ડ બંનેને ફરજ મોકૂફ કરવામાં આવ્યા હતા। ધારપુર મેડિકલ કોલેજમાં 2 દિવસ પૂર્વે રાત્રિ દરમિયાન એક વિદ્યાર્થીના વાલી કેટલાક માણસો સાથે રાત્રિ દરમિયાન હોસ્ટેલમાં ઘૂસી સિનિયર વિદ્યાર્થીઓને તેમના દીકરાને खोटी रीते केम हैरान करवामां आवे छे तेवी बाबते अभद्र भाषा में गाळो बोली जातिगत शब्दों वापरी अपमानित करी धमकीओ साथे दादागिरी करवामां आवी हती। आ घटनानो विडियो पण विद्यार्थीओ द्वारा उतारवामां आव्यो हतो जे विडियो वायरल थता समग्र कॉलेजमां विद्यार्थीओमां वायरल थयो हतो अने आ विद्यार्थीओ एकत्रित थई होस्टेलमां आ रीते दादागिरीनी घटना अने विडियो तात्कालिक होस्टेलमां सिक्युरिटी ऊभी करवामां आवे तेमज गैरकायदेसर रीते होस्टेलमां घूसी दादागिरी मामले कायदेसरनी कार्यवाही थाय अने होस्टेलमां विद्यार्थीओनी सुरक्षा ऊभी करवामां आवे तेवी मांग साथे डीलनी ऑफिस बहार शुक्रवारे वहेली सवारथी ज सूत्रोच्चार साथे भारे होबाळो मचाववामां આવ્યો હતો। वहेली सवारथी बपोर सुधी विद्यार्थीओना भारे होबाळाने लईने सुरक्षाना भागरूपे पोलीस बंदोबस्त બોલાવવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે કોલેજની અંદર પ્રથમ વર્ષમાં આવેલા વિદ્યાર્થીને માત્ર તેનું નામ પૂછવામાં આવ્યું હતું। કોલેજમાં આજ દિન સુધી એક પણ રેગિંગનો કેસ બન્યો નથી અને બનશે પણ નહીં। छता विद्यार्थी द्वारा घरे जाइने खोटी रीते तेना वालीने सीनियर विद्यार्थीओ हैरान करता होवानी वात करता होस्टेलमां आवी तेना वाली अने तेनी साथे आवेला माणसो द्वारा अमने दादागिरी करी धाकधमकी आपवामां आवी हती। रात्रि दरमियान कोईपण माणसो आम होस्टेलमां घूसी अने दादागिरी करे ते विद्यार्थीओनी सुरक्षाने जोखम ऊभुं थयुं होय तात्कालिक डीन द्वारा होस्टेलमां बनेल घटना मामले कार्यवाही करवामां आवे अने पूरती सुरक्षा ऊभी करवामां आवे तेवी अमारी मांगणी छे। धारपुर मेडिकल डीन डॉक्टर हार्दिक शाहे जणाव्युं हतुं के समग्र घटना मामले विद्यार्थीओए रजूआत करी छे। तेमनी रजूआतना अनुसंधाने होस्टेलमां शुं घटना बनी छे तेनी तपास माटे 8 सभ्योनी कमिटी बनाववामां आवी छे जे तपास करीने रिपोर्ट आव्या बाद आ अंगे शुं कार्यवाही करवी तेनो निर्णय लेवामां आवशे। तेमज सुरक्षाना भागरूपे तात्कालिक सुरक्षामां बेदरकारी दाखवनार सिक्युरिटी सुपरवाइजर अने गार्डने फरज मोकूफ करवा माटे निर्णय लेवामां आव्यो छे। भविष्यमां होस्टेलमां आवी कोई घटना न बने તેના માટે સિક્યુરિટી દ્વારા વધુ યોગ્ય રીતે કામગીરી કરે તે માટે પણ પગલાં લેવામાં આવશે। હમણાં ગઈકાલ રાતના એક ઇન્સિડન્ટ બાદ વિદ્યાર્થીઓની રજૂઆત આવી છે કે તેમને અમુક દર્દીના જે વાત કરવામાં આવી છે તેમના દ્વારા એટલે હવે આખું એક પ્રકરણને અમે તપાસ કરી અમારા ચીફ વોર્ડન છે એમને પણ એકવાર આખી તપાસ કરી છે વિદ્યાર્થીઓને એમના પ્રોબ્લેમ એડ્રેસ કર્યા છે છતાં અત્યારે જે વસ્તુની સિરિયસનેસ છે એ જોતાં એક વસ્તુ કરવાની જરૂરિયાત જણાય છે એટલે અમે એક આખી કમિટીની નિમણૂક કરેલી છે જે કમિટીએ આ ઇન્સિડન્ટ્સમાં ઇન્વોલ્વ જે બધા જ લોકો છે એમની સાથે મળી સ્ટુડન્ટ છે સ્ટુડન્ટના વાલી છે અને સ્ટુડન્ટનું ભવિષ્ય ના બગડે એ રીતે કોઈ બી અયોગ્ય પગલાં કોઈ બિનજરૂરી વ્યક્તિને નુકસાન ના થાય અને કોઈને તકલીફ ના પડે અને સંસ્થાનું હિત સચવાય એના માટે કમિટીની રચના કરી એ કમિટીની ડિટેલ્સ તમને જાણવો છે તો ઓફિસમાંથી મળી જશે એની એ પ્રમાણે આગળ અમે એની ઉપર એક્શન લઈશું। હા એમના માટે એ 2 વસ્તુ અમારા ધ્યાન પર જોડ દોરવામાં આવી છે સ્ટુડન્ટ દ્વારા અને એના માટે અમે ઓલરેડી જે સિક્યોરિટી ઓફિસર ત્યાંનો પોસ્ટેડ હતો એ અને એના સુપરવાઇઝરને ફરજ પર રિમૂવ કરવાનું જે સંસ્થા જે સિક્યોરિટી એજન્સી છે એને કહી દીધું છે અને આ સાથે ભવિષ્યમાં આ વસ્તુ ના થાય એના માટે પણ સિક્યોરિટી એજન્સીને તરત તાકીદ કરી દીધી છે કે ભવિષ્યમાં કોઈપણ બિન અધિકૃત વ્યક્તિ કોઈપણ હોસ્ટેલ કેમ્પસ કે હોસ્પિટલ કેમ્પસમાં દાખલ થાય નહીં અને તે માટે અમે યોગ્ય પગલાં લઈશું। અને મારા તરફ વાલીનો જ્યારે ઇસ્યુ થયો ત્યારે ઇનિશિયલી સૌથી પહેલાં અમારા એક ચીફ વોર્ડન છે ડૉક્ટર લતીજા સાહેબ એમને ઓલરેડી રાત્રે 9-9:30 મળી અને વાલીને સાથે અને સ્ટુડન્ટ સાથે બેસીને એના પ્રોબ્લેમ સોલ્વ કરવાની વાત કરી હતી પણ પછીના સંજોગો અને અમુક જે તમારા તરફથી અમને અમુક વસ્તુ જે જાણવા મળી છે એના આધારે એ વસ્તુ થોડુંક મોટું સ્વરૂપ લેવામાં આવ્યું હતું અને અત્યારે એ જ વસ્તુનો મેં ડિટેલમાં જઈ અને એનો પ્રોપર ઉકેલ શોધી અને એનું કોઈપણ વ્યક્તિને નુકસાન ના થાય એ રીતે सगड़ा पासा ध्यान लईने एक्शन ले एना माटे ज अमारा जे कमिटी है एने नक्की करशे के भाई रेगिंग ने एक आखी अमारी कमिटी है खरेखर आ वस्तुना बधा पासाओने ध्यान में लई एने माटे योग्य निर्णय त्यारे 8 सभ्योनी एक समिति बनाववामां आवी छे अने लगभग 15 થી 2 થી 3 अठवाडियानी अंदर अमे आ रिपोर्ट सबमिट करी दईशुं।